શહેરમાં કોલેરા ઝાડા ઉલટીનો વાવર ફેલાતા પાલિકાની ટીમો દોડતી થઈ છે. ગુરુવારે ખોરાક શાખાએ ડભોઈ રોડ, ગણેશનગર અને ખોડિયારનગરમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. વરસાદી માહોલમાં ભેજયુક્ત વાતાવરણ સર્જાતા વાયરસનો પ્રકોપ વકરી રહ્યો છે, જેના કારણે શરીરમાં શરદી, જુકામ, કફ, ખાંસી, શ્વાસ સહિત ઋતુજન્ય બીમારીએ માથું ઉચક્યું છે, જેના કારણે સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં ઝાડા ઉલટી અને કોલેરાના રોગોએ માથું ઉચક્યું છે. આવી તમામ બાબતોને લઈને પાલિકાની આરોગ્ય શાખા દ્વારા પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ, ડીમાર્ટ, ગણેશનગર તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં પાણી પુરીનો વેપાર કરતા લારીઓ ટેમ્પાવાળાને ત્યાં ચેકિંગ કરી પાણીપુરીમાં વપરાતી શંકાસ્પદ સામગ્રીનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. આજરોજ ગણેશનગરના એરિયામાં અમે ખાદ્યપીણીની જે લારીઓ છે ત્યાં ચેકિંગ હાથ ધરેલ છે. આ એરિયામાં કોલેરાગ્રસ્ત ઇફેક્ટિવ કેસીસ જોવા મળેલ છે એવું મેસેજ હતો. તેના આધારે તકેદારીના રૂપે એ વસ્તુ આગળ વધે નહીં તેના માટે આપણે ખાદ્યપીણીની જે લારીઓ છે તેની આ ચેકિંગ કરેલી છે અને જેઓના લાઇસન્સ અને અનહાઇજેનિક કન્ડિશન જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે આપણે તમામ ખાદ્ય વસ્તુઓ નાશ કરાવેલ છે અને તેમને તાકીદ કરેલી છે કે હમણાં અઠવાડિયા સુધી કોઈ પણ ખાદ્ય પદાર્થનો ધંધો કરવો નહીં જ્યાં સુધી આ સિચ્યુએશન આપણે હેન્ડલ કરી ના શકીએ ત્યાં સુધી. પાણીપુરીમાં એ લોકોએ બરફનો યુઝ કરે છે અને કેટલીક જગ્યાએ અમને અનહાઇજેનિક કન્ડિશન તેમજ કલરવાળું પાણી પણ જોવા મળેલ હતું અને તે જોતાં તાત્કાલિક સ્થળે જ અમે તેનો નાશ કરાવી અને તેઓને FSSAI અંતર્ગત કાર્ય કરવાની તાકીદ પણ કરેલ છે. કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા વિવિધ ટીમો બનાવીને હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને અનુલક્ષીને વડોદરા શહેરમાં જે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે તેને લીધે વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ પાણીપુરી જે વેચવામાં આવી રહી છે ત્યાં ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જ આ કામગીરી શરૂ કરેલી છે. જે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો અને કોન્ટામિનેશનની જાણ થઈ છે તે વિસ્તારથી કામગીરી ચાલુ કરવામાં આવી છે. હાલ આ કામગીરી ચાલુ જ છે. શરૂઆત હાલ જ થઈ છે.